નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે કમ્પ્યુટર વિષયમાં પ્રકરણનો શબ્દ પ્રક્રિયકનો પરિચયમાં આજે આપણે વાઇટર શબ્દ પ્રક્રિયક વિશે ચર્ચા કરીશું તો આગળ જણાવ્યું તેમ રાઇટર એ ઓપન ઓફિસ સૂટ ઓપન ઓફિસ ડોટ ઓ હિસ્સો છે આગળ આપણે જ્યારે ઓફિસ સૂટ વિશે ચર્ચા કરી ત્યારે જાણ્યું કે રાઇટર છે એ ઓપન ઓફિસ સૂટ ઓપન ઓફિસ ડોટ ઓ એક ભાગ છે તે શબ્દ પ્રક્રિયક પ્રકારનો એક સોફ્ટવેર છે તે શબ્દ પર પ્રક્રિયા કરતું શબ્દ પ્રક્રિયક પ્રકારનું એક સોફ્ટવેર છે જે શબ્દ પ્રક્રિયા માટેની લગભગ તમામ લાક્ષણિકતાઓ આપે છે રાઇટર છે એ શબ્દ પ્રક્રિયા માટેની તમામ લાક્ષણિકતાઓ ખાસિયતો છે એ આપે છે અગાઉના પ્રકરણમાં આપણે એક ઓપરેટિંગ સિસ્ટમ વિશે શીખ્યા અમે એવું માનીએ છીએ કે તમારા કમ્પ્યુટર પર ઉબન ટુ દસ પોઈન્ટ ચાર ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થાપિત કરેલી છે અગાઉના પ્રકરણમાં એટલે પ્રકરણ પાંચ છ સાત આઠ તો એ પ્રકરણ છે એનો અભ્યાસ કરવાનો આપણે દ્વિતીય સત્રમાં આવે છે તો આપણે હજી એ ઓપરેટિંગ સિસ્ટમ વિશે સમજ્યા નથી અને ઉબન ટુ દસ પોઈન્ટ ચાર ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણે પ્રસ્થાપિત છે અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પણ પ્રસ્થાપિત છે તો અત્યારે એ જરૂરી નથી કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થાપિત કરેલી છે તો અત્યારે માત્ર આપણે થિયરી સાથે રાઇટર છે એને કઈ રીતે શરૂ કરી શકાય તો એ સમજવાનું છે અને જ્યારે પણ આપણે સ્કૂલે ભેગા થશું ત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને ઉબન ટુ ઓપરેટિંગ સિસ્ટમ આ રાઇટર છે એને કઈ રીતે શરૂ કરી શકાય એ બંને એ આપણે થિયરી સાથે અને પ્રેક્ટિકલ સાથે સમજીશું તો રાઇટરને આપણે જુદી જુદી રીતે શરૂ કરી શકીએ છીએ રાઇટર છે એને ઘણી અલગ અલગ રીતે છે એના દ્વારા આપણે શરૂ કરી શકીએ છીએ પરંતુ રાઇટરને શરૂ કરવાનો એક સર્વસામાન્ય રસ્તો છે પરંતુ રાઇટરને શરૂ કરવા માટેનો ઉબન ટુમાં એક સર્વસામાન્ય રસ્તો છે તો એના વિશે જોઈએ તો ઓપન ઓફિસ રોટ ઓઆરજી વર્ડ પ્રોસેસર નામના આઇકોન પર ડબલ ક્લિક કરવાનો હવે એ સર્વસામાન્ય રસ્તો છે ઉબન ટુમાં એ છે ઓપન ઓફિસ ડોટ ઓઆરજી વર્ડ પ્રોસેસર એનો આઇકન તમે ડેસ્કટોપ ઉપર જોઈ શકશો તો એ ડેસ્કટોપ ઉપર આઇકન જે દેખાય છે એના પર ડબલ ક્લિક કરવાનો એનો આઇકન છે એ તમે આકૃતિ નવ પોઈન્ટ બેમાં જોઈ શકો છો ઓપન ઓફિસ ડોટ ઓઆરજી વર્ડ પ્રોસેસરનો જે આઇકન છે તો એ ડેસ્કટોપ ઉપર દેખાતો હોય તો એના પર ડબલ ક્લિક કરવાથી રાઇટર છે એ ઓપન થાય છે ત્યાર પછી આમ કરવાને બદલે તમે એપ્લિકેશન્સ ઓફિસમાં ઓપન ઓફિસ ડોટ ઓઆરજી વર્ડ પ્રોસેસર પણ પસંદ કરી શકો તો બીજી રીત છે હવે કે તમને ઉબન ટુમાં એપ્લિકેશન્સ મેનુ છે ટોપ પેનલમાં ત્રણ મેનુ હોય છે એપ્લિકેશન પ્લેસીસ અને સિસ્ટમ તો એમાં એપ્લિકેશન મેનુ પર ક્લિક કરી ત્યાર પછી તમને જોવા મળશે ઓફિસ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે એમાં હશે ઓફિસ નામનો ઓપ્શન એના પર ક્લિક કરવા કર્યા પછી તમને એક ડ્રોપડાઉન મેનુ પાછું જોવા મળશે એમાં હશે ઓપન ઓફિસ ડોટ ઓઆરજી વર્ડ પ્રોસેસર એના પર ક્લિક કરતાં તમે રાઇટરનો વિન્ડો છે એ તમે જોઈ શકશો તો આકૃતિ નવ પોઈન્ટ ચારમાં દર્શાવેલું છે કે એપ્લિકેશન મેનુમાં ઓફિસ મેનુ એના પર ક્લિક કર્યા પછી લાસ્ટ ઓપ્શન છે ઓપન ઓફિસ ઓ આરજી વર્ડ પ્રોસેસર તો એના પર ક્લિક કરવાથી આપણને વ્રાઇટર વિન્ડો છે એ જોઈ શકીએ છીએ એટલે કે વ્રાઈટર છે એ ઓપન થાય છે અને વ્રાઇટર વિન્ડો છે એ તમે આકૃતિ નવ પોઈન્ટ ત્રણમાં જોઈ શકો છો અને એ વિન્ડો વિશે આપણે આગળના વિડિયોમાં ચર્ચા કરીશું